महाराष्ट्र छ जिले में वरसाद रेड अलर्ट, भूस्खलन निमाड़ धराशायी थवाथी 49 ना मौत। पंजाब कांग्रेस ना कैप्टन बनता ज सिद्धू देखाड़िया तेवर, अमरिंदर सिंह की हाजरी में कहूं जे मारो विरोध करशे ते मने मजबूत बनावशे। पेगासस कृषि कायदा सहित मुद्दे संसद में आज हुबाड़ो, कार्यवाही सोमवार सुधी स्थगित, राहुल गांधी फोन टेपिंग मुद्दे आक्रमक। बॉन्ड फिल्म मुद्दे राज कुंद्रा की धरपकड़ बाद हवे शिल्पा शेट्टी की पूछपरछ, दरजे पुलिस कर्या सवाल जवाब। टोक्यो ओलंपिक नो रंगारंग कार्यक्रम साथ प्रारंभ, भारत ने अनेक खिलाड़ियों पास थी मेडल की आशा। तीजी वनडे में भारत और श्रीलंका ने आप 227 रन लक्ष्यांक, सारी शुरुआत बाद वरसाद बाजी बगाड़ी। नमस्कार, मंतव्य लाइव साथ हूं जुगुमी जानी और तुम जो रहा छो मंतव्य न्यूज। समाचार की शुरुआत करीशू महाराष्ट्र थी, समाचार प्राप्त थे रहा छे महाराष्ट्र में जड़ प्रलय ने लेने आ समाचार सामने आ रहा छे कि ज्या मेघराजा हवे कोपायमान थया होय तेवू लागी रह्यु छे। रत्नागिरी में हॉस्पिटल में पाणी घुसता 8 दर्दी ना मौत निपजा छे, तो जे रीते महाराष्ट्र की अंदर हवे मेघ महर की जगह मेघ कहर जोवा मळी रही छे। कोविड हॉस्पिटल में दर्दी ऑक्सिजन पर था, रायगढ़ अने सतारा में भूस्खलन थी कुल 44 लोगों ना मौत निपजा छे। तो वधु विगतो साथे संवाददाता परेश जोड़ाया छे। जी परेश, जे रीते महाराष्ट्र में हवे मेघ महर की जगह मेघ कहर में परिवर्तित थई छे, शुं छे विगतो? जी बिल्कुल भूमित, तो महाराष्ट्र में छेल्ला 3-4 दिवस थी मुसळधार वरसाद पड़ी रह्यो छे, जेना कारणे मोटा भागना विस्तारों जे छे ते जळमग्न छे। आजनी जो वात करे तो आज रायगढ़ अने सतारा में बे जगह अलग अलग भूस्खलन की घटना बनी, कि जेमां अत्यार सुधीनो जो मृत्युआंक छे ते 44 सामे आव्यो छे, परंतु आ मृत्युआंक वधी शके छे। परंतु जे एक महत्वनी एक घटना बनी छे ते बनी छे रत्नागिरी जिल्लाना चिपलूण शहर में। गईकाले જ આપણે મંતવ્ય ન્યૂઝના માધ્યમથી લોકોને દર્શાવ્યું હતું કે ચીપલું શહેર કેવી રીતે પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે, પરંતુ આજે એવું થયું કે રત્નાગીરીના આ ચીપલું શહેરમાં એક કોવિડ હોસ્પિટલ છે, એ કોવિડ હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસી ગયું, જેના કારણે પાવર સપ્લાય જે હતો ઠપ થઈ ગયો, અને એના કારણે જે કોરોનાના દર્દીઓ હતા ઓક્સિજન સપોર્ટ પર હતા તેમનો લગભગ 8 દર્દીઓ એવા હતા કે જેમના મોત થયા। એટલે કે કહી શકાય કે સિસ્ટમની ફેલ્યોર તો છે, પરંતુ વરસાદ જ એટલો હતો કે જેના કારણે તેઓ પણ પાવર સપ્લાય જે છે તે ફરીથી પૂર્વવત ન કરી શક્યા। એટલે કે કહી શકાય કે તેઓ મોતથી બચવા માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા, પરંતુ આખરે કોઈના કોઈ રીતે તેઓ મોતને જે છે પોતાનો પીછો ના છોડાવી શક્યા। અને જો બીજા વિસ્તારોની વાત કરીએ તો રાયગઢનું જે તલઈ ગામ છે કે ત્યાં એક જે રહેણાંક વિસ્તાર છે ત્યાં ભૂસ્ખલન થયું, જેના કારણે અનેક લોકો દબાયા, જેમાં 35થી વધુ લોકોનો મોત થયા, 70થી વધુ લોકો જે છે તે લાપતા છે, તેમને શોધખોળ ચાલી રહી છે હાલમાં। અને આવી બીજી બે ત્રણ ઘટનાઓ જે વાત કરીએ, જો મુંબઈ જે છે મુંબઈની નજીક આવેલું ગોવંડી નામનો વિસ્તાર છે કે જ્યાં એક ઇમારત ધરાશાય થઈ હતી સવારે, જ્યાં 4 લોકો જે છે મૃત્યુ થયા હતા। એટલે ઓવરઓલ જો વાત કરીએ મહારાષ્ટ્ર, તો મહારાષ્ટ્રમાં ખૂબ જ વિકટ સ્થિતિ છે, અને હજુ પણ 1-2 દિવસ સુધી અનેક વિસ્તારો એવા છે કે જેમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, પાણી જે છે તે ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું। આવી સ્થિતિમાં જો હજુ વધારે વરસાદ આવશે તો તંત્ર માટે, સરકાર માટે અને લોકો માટે ખૂબ જ મુશ્કેલીનો સમય આવશે। જી પરેશ, તો સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર। તો મહારાષ્ટ્રની અંદર જે રીતે હવે મેઘ મહેરની જગ્યાએ હવે મેઘ કહેર જોવા મળી ગઈ છે, અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બની, ખાસ કરીને રાયગઢની અંદર ભૂસ્ખલનની ઘટનામાં 44થી વધુ લોકોના મોત થયા છે। તો અનેક જિલ્લાઓમાં, મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર વરસાદને લઈને રેડ, યલો અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। તો હવે કહી શકાય કે મહારાષ્ટ્ર પર મેઘરાજા મહેરબાન નહીં, પરંતુ મેઘરાજા હવે કોપાયમાન થયા હોય તેવું લાગી રહ્યું છે। મહારાષ્ટ્રમાં આજે ભારે મેઘ ખાંગા થયા છે। થાણે, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ અને કોલ્હાપુર એમ 5 જિલ્લામાં મેઘ તાંડવ સર્જાયું છે, હજારો લોકોને અસર થઈ છે। ખાસ કરીને રત્નાગીરી જિલ્લાના તાલુકા મથક ચીપુલમાં આભ ફાટ્યું છે। 21 જુલાઈની રાતથી શરૂ થયેલા મુશળધાર વરસાદે ચીપુલનું વેર વિખેર કરી નાખ્યું છે, 5,000 કરતા વધુ લોકોનો જીવ જોખમમાં મુકાયો હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે। એનડીઆરએફના કમાન્ડર અનુપમ શ્રીવાસ્તવે આપેલી માહિતી પ્રમાણે એનડીઆરએફ ટીમ
શિપણુલમાં પહોંચવા પ્રયાસ કરી રહી છે. જોકે ચારે તરફ જંબંબાકાર ની સ્થિતિ હોવાના કારણે 10 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળે છે. જોકે પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે હાલ હવાઈ દળના 2 હેલિકોપ્ટર્સ કામગીરી શરૂ કરી દીધી છે. આ સાથે જ લાઈફ સેવિંગ બોટની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. બેઘર થઈ ગયેલા અને ઊંચી ઇમારતોમાં ફસાઈ ગયેલા લોકોને પીવાનું પાણી, ચા, નાસ્તો અને ભોજન માટેની તમામ વ્યવસ્થા પણ શરૂ કરાઈ હોવાનું જાણવા મળે છે. ચિપળૂણના બજાર, શેરીઓ અને રસ્તા પર 10 થી 12 ફૂટ જેટલી વરસાદી પાણી ભરાઈ ગયા છે. બહાદુર શેખ નામના બજારમાં તો 12 થી 14 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાઈ ગયા હોવાની માહિતી સામે આવી છે. મહારાષ્ટ્રના રાયગઢમાં ભૂસ્ખલનને પગલે 50 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ સમગ્ર ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તો સીએમ ઉદ્ધવ ઠાકરે સતત જિલ્લાની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. રાયગઢમાં ભૂસ્ખલનથી મોતનું તાંડવ. મહારાષ્ટ્રના રાયગઢમાં ગોઝારી ઘટના. ભારે વરસાદને પગલે પહાડોની ભેખડો ધસી પડી. રહેણાંક વિસ્તારોમાં જ ભૂસ્ખલનથી મોત. રાયગઢના તલાઈ ગામમાં બની ઘટના. મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. તેવામાં રાયગઢ જિલ્લાના મહાડ તાલુકાના તળઈ ગામમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલનથી અનેકના મોત થયા છે, તો અસંખ્ય લોકો લાપતા થયા છે. 2 દિવસથી વિસ્તારની ઘણી નદીઓ ગાંડીતુર બની છે, તો પહાડોમાંથી પણ સતત પાણી વરસી રહ્યું હતું. જોકે જેની આશંકા હતી તે જ ઘટના સામે હતી. લગભગ 35 મકાનો આ દુર્ઘટનામાં ધરાશાયી થયા હોવાના અહેવાલ મળ્યા છે અને ઘણા લોકો લાપતા બન્યા છે. દુર્ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે મોનિટરિંગ શરૂ કરી દીધું છે અને મહારાષ્ટ્રે કેન્દ્ર સરકાર પાસે મદદ પણ માંગી છે. પીએમ મોદી, ગૃહમંત્રી શાહે દુઃખ વ્યક્ત કર્યું. વડાપ્રધાને અસરગ્રસ્તો માટે સહાય જાહેર કરી. સમગ્ર દુર્ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ માર્યા ગયેલા લોકો માટે 2 લાખ, ઇજાગ્રસ્તો માટે 50,000 રૂપિયાની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રના થાણે, પાલઘર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદના કારણે ભયજનક સ્થિતિ છે. આ તરફ પાલઘર થાણેમાં સતત વરસાદના કારણે ટ્રાન્સપોર્ટ સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. એનડીઆરએફ, નેવીની મદદ લેવાઈ. લેન્ડસ્લાઇડને પગલે ઘણા લોકો હજુ પણ પ્રભાવિત છે અને તેમનું બચાવ કાર્ય હાથ ધરીને યોગ્ય સ્થાને ખસેડવામાં આવી રહ્યા છે. આ તરફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એનડીઆરએફ અને ભારતીય નેવીની મદદ લેવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવી ન્યૂઝ. મહારાષ્ટ્રમાં જાણે મેઘરાજા કોપાયમાન થયા હોય તેવું લાગી રહ્યું છે. સતત વરસાદથી મહારાષ્ટ્રમાં હાહાકાર મચી ગયો છે. ચારે તરફ પાણી પાણી થઈ ગયું છે. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. તો મહારાષ્ટ્રની પરિસ્થિતિ જોઈએ અમારા વિશેષ અહેવાલ. મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી વિનાશ. રત્નાગીરી, રાયગઢ જિલ્લામાં જળબંબાકાર. ચિપલૂન શહેરમાં પૂરની સ્થિતિ. હજુ 3 દિવસ ભારે વરસાદનું અલર્ટ. સમગ્ર મહારાષ્ટ્ર પર જાણે મેઘરાજા કોપાયમાન થયા હોય તેવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્રમાં સતત પડતા વરસાદથી સમગ્ર મહારાષ્ટ્ર જાણે કે પાણી પાણી થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાથી મહારાષ્ટ્રના ચિપલૂન શહેરમાં ભીષણ પૂર આવ્યું છે. શહેરના ઘણા વિસ્તારોમાં પાણી બાં ડૂબી ગયા છે, ત્યાં સુધી કે બસ ડેપો સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. શહેરના રહેવાસીઓને તેમને સલામત સ્થળોએ ખસેડવા માટે ટ્વિટર પર મહારાષ્ટ્રના
मुख्यप्रधान उद्धव ठाकरे पासे मदद मांगी छे। घणा स्थळોએ પાણી પહેલા માર સુધી વધ્યું છે, લોકો તેમના ઘરોમાં ફસાયા છે। પાણી ભરાવાના કારણે ચિપલુન શહેરમાં હાઈવે પર ટ્રાફિક અટવાઈ ગયો છે। ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોના ઉભા પાક બરબાદ થઈ ગયા છે। કેટલાક સ્થળોએ કાચા પાકા મકાનોને નુકસાન પહોંચ્યું હતું। આ સાથે જ ખેડૂતોના પશુઓને પણ જીવ ગુમાવવો પડ્યો છે। અકોલા શહેરમાં કુલેશ્વર, શાસ્ત્રીનગર અને નૂતન નગરમાં 4-5 ફૂટ સુધી પાણી ઘરોમાં ઘૂસી ગયા છે। 27 ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે। કોંકણ રેલવે સેવાની અસર થતા 6000 યાત્રીઓ ફસાયા। પ્રધાનમંત્રી મોદીએ મહારાષ્ટ્રના સીએમ સાથે કરી વાતચીત, સંભવ તમામ મદદ માટે આપ્યું આશ્વાસન। એનડીઆરએફની ટીમ દ્વારા કરાઈ બચાવ કામગીરી। રત્નાગીરી જિલ્લામાં કોંકણ રેલવે માર્ગ પર ટ્રેન સેવાઓ પ્રારંભિત થવાથી લગભગ 6000 યાત્રીઓ ફસાયા છે, જેના પાછળનું કારણ નદીના વરસાદના કારણે પૂર આવવાનું કહેવામાં આવી રહ્યું છે। જણાવી દઈએ કે આખા રાજ્યમાં અનેક જિલ્લાઓમાં હાલના સમયમાં વરસાદ અને પૂરની સંભવિત છે। વરસાદથી મુંબઈ સહિત રાજ્યના અનેક ભાગોમાં રોડ માર્ગ અને રેલવે સેવાઓ ઠપ થઈ ગઈ છે। રેસ્ક્યુ ઓપરેશન માટે પ્રશાસને એનડીઆરએફની ટીમને લગાવી દીધી છે। મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ બંને કાંઠાના જિલ્લામાં અવિરત વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। ભારે વરસાદ પછી રત્નાગીરીના ચિપલુન અને કામઠી સ્ટેશનોને વચ્ચે વરિષ્ઠ નદીનું જળસ્તર ખતરાના નિશાનની ઉપર પહોંચી ચૂક્યું છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। કોવિડ-19 ને પગલે રમતોના મહાકુંભ ઓલિમ્પિકની આખરે એક વર્ષ બાદ શરૂઆત જાપાન ખાતે થઈ છે। જાપાનમાં યોજાયેલા ઓલિમ્પિકની દર્શકોની ગેરહાજરીમાં ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાઈ હતી। તમામ દેશના ખેલાડીઓની માર્ચ પાસ્ટ ઓલિમ્પિક ગેમ્સના મુખ્ય આકર્ષણમાંથી એક હોય છે અને જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી। તે સેરેમનીમાં માત્ર 1000 ખેલાડી અને અધિકારી જ હાજર રહ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઓપનિંગ સેરેમની નિહાળી હતી અને જ્યારે ભારતીય ખેલાડીઓ માર્ચ પાસ્ટમાં આવ્યા ત્યારે તાલીઓથી વધાવી લીધા હતા। ખેલાડીઓની માર્ચ પાસ્ટમાં ભારતીય દળ 21માં નંબરે આવ્યું હતું અને બોક્સર એમસી મેરીકોમ અને પુરુષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ એ ધ્વજવાહક બન્યા હતા। આ વખતે ઓલિમ્પિકમાં ભારતના 124 એથ્લીટ ભાગ લઈ રહ્યા છે, જેમાંથી 79 પુરુષો અને 55 મહિલા એથ્લીટ અને બાકીના સ્ટાફ મેમ્બર્સ હશે। ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે મંત્રાલયના અધિકારીઓ સાથે ઓલિમ્પિક સેરેમની નિહાળી હતી। શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની મુંબઈ પોલીસે 19 જુલાઈએ અશ્લીલ ફિલ્મો બનાવવાના કેસમાં ધરપકડ કરી હતી। આ મામલે શિલ્પા શેટ્ટી અત્યાર સુધીમાં કોઈ પ્રતિક્રિયા આપી નથી, જોકે એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ જરૂરથી શેર કરી। રાજ કુંદ્રાની ધરપકડ બાદ શિલ્પા ઇન્સ્ટાગ્રામ સ્ટોરીના માધ્યમથી સાંકેતિક ટિપ્પણી કરી। શિલ્પા શેટ્ટી પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કોઈ પુસ્તકનું પેજ શેર કર્યું, જેની શરૂઆતમાં અમેરિકન લેખક જેમ્સ થર્બરનું ક્વોટ લખ્યું છે। આપણે તે લોકો પર ગુસ્સા થઈ ગયા છીએ જેમને આપણે ઈજા પહોંચાડી છે, જે નિરાશા આપણે મહેસૂસ કરી છે તે દુર્ભાગ્યપૂર્ણ આપણે સહન કર્યું છે। આપણે તે આશંકાના ડરમાં રહીએ છીએ, આપણે આપણી જોબ ગુમાવી શકીએ છીએ, કોઈ બીમારીનો શિકાર બની શકીએ છીએ અથવા કોઈના મોતથી દુઃખી થઈ શકીએ છીએ। જે જગ્યાએ રહેવાની જરૂર છે આપણે ત્યાં જ છીએ। પેગાસસ ફોન ટેપિંગ વિવાદમાં દિવસે ને દિવસે નવા નવા વિવાદો સામે આવી રહ્યા છે। હવે રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે સીબીઆઈ ડિરેક્ટરને રાફેલ કેસમાં એફઆઈઆર નોંધવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા, તો બીજી તરફ અનિલ અંબાણીના ફોન ટેપની સાથે સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માના ફોન પણ ટેપ કરાયો હતો અને તેમને બ્લેકમેલ કરવામાં આવ્યા હતા। ગૃહમંત્રી અમિત શાહ સમગ્ર મુદ્દે રાજીનામું આપવું જોઈએ, પેગાસસના ઇઝરાયેલી સરકારે હથિયાર તરીકે ક્લાસિફાઈડ કર્યું છે, આપણા વડાપ્રધાન અને ગૃહમંત્રીએ લોકતંત્ર વિરુદ્ધ એનો ઉપયોગ કર્યો છે તેવો આરોપ રાહુલ ગાંધીએ કર્યો છે। Why are you not asking why the CBI director's phone was not tapped? Why are you asking me about Anil Ambani? No, you can't ask me because because this is a mischievous question. The real question is why on the last minute when the CBI director was about to file an FIR, why was his phone tapped and why was he blackmailed? That's the real question. And who did it? That's the question. The question is not whether Anil Ambani's phone was tapped.
See, so even in your question, it's all related. No, no, but you have to ask the correct question. See, you have to ask the precise question. So the answer is, the entire Indian state is under attack. पेगासस विवाद और भास्कर ग्रुप पर आईटी ना ईडी सर्च ऑपरेशन ने लेने पश्चिम बंगाल ना मुख्यमंत्री ममता बनर्जी केंद्र सरकार पर आकरा प्रहार कर्या। पीएम मोदी पर व्यक्तिगत टिप्पणी करता ममताए कहू के जुमलाबाजी और जुमलाबाजी थी देश नहीं चाले। लोकोना जिंदगी भर गमे तेटला फोन टेप कराओ परंतु तमे काई नहीं करी शको। नोंधनीय छे के आ टिप्पणी एवा समय आवी छे ज्यारे प्रधानमंत्री मोदी और ममता बनर्जी नवी दिल्ली में एक बैठक दरमियान मळवाना छे। ममता बेनर्जी 2-3 दिवस માટે દિલ્હી ખાતે રહેવાના છે અને અન્ય વિપક્ષી નેતાઓ ને પણ મળે તેવી સંભાવનાઓ છે કે મિલજુલ કે બતાના હે કે જુમલાબાજી સે દેશ નહીં ચલ સકતા હે જુલુમબાજી સે નહીં ચલ સકતા હે ઓર સબ કો જિંદગી ભી રેકોર્ડ કરકે રાખ દો તબ ભી આપ કુછ નહીં કર પાઓગે કે મિલજુલ કે બતાના હે कि जुमलाबाजी से देश नहीं चल सकता है जुलूमबाजी से नहीं चल सकता है और सबको जिंदगी भी रिकॉर्ड करके रख दो तब भी आप कुछ नहीं कर पाओगे। રાજ્યસભામાં આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ જ્યારે પેગાસસ મામલે નિવેદન આપી રહ્યા હતા ત્યારે ટીએમસી સાંસદ શાંતાનુ સેન દ્વારા સ્ટેટમેન્ટનું કાગળ ફાડી નાખવાની ઘટના બની હતી અને હવે આ ઘટના પર પશ્ચિમ બંગાળના સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષનું નિવેદન સામે આવ્યું છે। દિલીપ ઘોષે કહ્યું કે શાંતાનુ સેન પહેલેથી જ હિંસાની રાજનીતિ કરે છે અને આ તેમના સ્વભાવમાં જ રહેલું છે। આ તરફ શાંતાનુ સેન હવે ચોમાસુ સત્રના બાકીના સેશનમાં સદનની કાર્યવાહીમાં ભાગ નહીં લઈ શકે। સસ્પેન્શન બાદ રાજ્યસભાના સભાપતિએ તેમને બહાર જવા માટે કહ્યું હતું। સરકારે શુક્રવારે રાજ્યસભામાં શાંતાનુ સેનને સદનની બાકી કાર્યવાહીમાંથી બહાર રાખવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને સભાપતિએ આ પ્રસ્તાવ પર કાર્યવાહી કરી હતી। લોકો તો ઉલટા દેખા કે શાંતાનુ સેને હરદીપપુરી પર અટેક કિયા હૈ। હરદીપપુરી જૈસા વરિષ્ઠ નેતા ઓર મંત્રી ઉનસે તો હમ કલ્પના નહીં કરતે એસા હોતા હૈ ઓર શાંતાનુ સેન કા ઇતિહાસ હી રહા હૈ ઇસ પ્રકાર ઘોટાલા કરના ગલત બોલના ગલત કામ કરના ઓર ઇનકી ટીએમસી કી કલ્ચર હી એસી ઇસસે ઇનકો ટીઆરપી મિલતા હૈ। અનેક વિવાદો બાદ આખરે નવજોત સિંહ સિદ્ધુની તાજપોશી પૂર્ણ થઈ છે। પંજાબ કોંગ્રેસના અધ્યક્ષપદની શપથવિધિમાં સિદ્ધુને કેપ્ટન અમરિંદરસિંહના બાઉન્સરનો સામનો જરૂર કરવો પડ્યો હતો। જોકે કોંગ્રેસ સમગ્ર વિવાદને થાળે પાડવામાં સફળ થઈ હોય તેવું જોવા મળી રહ્યું છે। સિદ્ધુની શપથવિધિના કેપ્ટન અમરિંદરસિંહ જ્યારે સિદ્ધુ જન્મ્યા હશે ત્યારથી તેમના પરિવારને ઓળખું છું। સિદ્ધુનો જન્મ 1963માં થયો છે અને આ સમયે જ હતો જ્યારે હું ચીનની બોર્ડર શિફ્ટ થયો હતો। આ તરફ સિદ્ધુએ પોતાના અંદાજમાં જ ભાષણ આપવા માટે ઊભા થયા તે ભગવાનને યાદ કર્યા, ક્રિકેટ શોટ મારવાની એક્શન પણ કરી અને પોતાની જમણી બાજુ બેઠેલા કેપ્ટન અને હરીશ રાવતને નજરઅંદાજ કરીને આગળ બેઠેલા પૂર્વ મુખ્યમંત્રી રજિંદર કૌર ભટકાળ અને લાલસિંહના પગે લાગીને આશીર્વાદ લીધા। નવજોત સુનો એથે લેડી લા પહેલા તો મેં એના મેરા દાસ્તા મેં એના રિશ્તા કિયા रिश्ता इन्हों का यह है कि 1963 इनका जन्म होया और 1963 में मेरा आईएमए तो कमीशन होया और मैं चीन के बॉर्डर पर पहुंचा सी। इन्ना फर्क है साडा। मैं सारे का आशीर्वाद लाके सारे नाल लेके चलूंगा। मैं सारे कहना कि मेरी चमड़ी मोटी है मैं कोई फर्क नहीं पता। નેતાઓને પાર્ટીઓની વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીના સાંસદ રાકેશ સિન્હાની ટિપ્પણી સામે આવી છે। રાકેશ સિન્હાએ દાવો કર્યો છે કે વસ્તી વધારો રોકવો પડશે નહીં તો ગૃહયુદ્ધ લડવા માટે તૈયાર રહેવું પડશે। ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા વસ્તી રોકવાને લઈને બિલ લાવવામાં આવી રહ્યું છે અને તેને લઈને વિવાદ નેતાઓની ટિપ્પણીઓના ને લઈને સામે આવ્યા છે। દેશની વધતી વસ્તી અને તેમાં ઉદ્ભવતા સમસ્યાઓ જોતા ભાજપના રાજ્યસભાના સાંસદ રાકેશ સિંહ સાથે સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં વસ્તી નિયમન અંગેની ખાનગી સભ્યોનું બિલ પણ રજૂ કરી શકે છે। તેની પ્રતિક્રિયા બિલનો પ્રસ્તાવ પહેલા આવી હતી। જનસંખ્યા નિયંત્રણ કાનૂન ઇસલિયે આવશ્યક હૈ કે હમ વિસ્ફોટક સ્થિતિ પહોંચ ગયે હૈ ઓર હમારે પાસે એક હી વિકલ્પ હૈ યા તો હમ જનસંખ્યા કો નિયંત્રિત કરે या हम सिविल वार के लिए तैयार रहें।
जब देश में संसाधनों की कमी होती है तो वह संघर्ष जातीय, क्षेत्रीय, भाषाई, अन्य रूपों में अभिव्यक्त होता है, जो हमें दिखाई नहीं पड़ता है। वास्तव में संघर्ष अवसरों का और संसाधनों का होता है। इसीलिए प्रधानमंत्री जी ने 2019 में कहा था कि हमें जनसंख्या और संसाधनों के संतुलन की दृष्टि से इसे देखना चाहिए। मुझे लगता है कि अभी समय आ गया है जब हम इसे आवश्यक ही नहीं, अनिवार्य रूप में देखें। राष्ट्रीय स्वयंसेवक संघ ना प्रमुख मोहन भागवते बे दिवस पहला देश में वधती मुस्लिम वस्ती पर चिंता व्यक्त करी थी। તેમણે કહ્યું હતું કે ભારતને પાકિસ્તાન બનાવવાના પ્રયત્ન હેઠળ 1930થી મુસ્લિમ વસ્તી વધારવાનો યોજનાબદ્ધ પ્રયત્ન કરવામાં આવ્યો। ભગવતના આ નિવેદન પર હવે અસુદ્દીન ઓવૈસીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે સંઘ પાસે ઝીરો મગજ છે અને મુસ્લિમોથી નફરત 100% છે। ઓવૈસીએ શુક્રવારે સતત બે ટ્વીટ કરી મોહન ભાગવત પર આકરા પ્રહારો કર્યા હતા। ઉલ્લેખનીય છે કે ગત બુધવારે મોહન ભાગવત આસામમાં હતા। અહીં એક કાર્યક્રમમાં ભાગવતે એનઆરસી અને સીએ પર લખેલી પુસ્તકાનું લોકાર્પણ કર્યું હતું અને ભારતને વસ્તી વધારી પાકિસ્તાન બનાવવામાં આવી રહ્યું છે તેવું નિવેદન આપ્યું હતું। મહારાષ્ટ્રના શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે દેશના ઘણા રાજ્યોમાં ઓક્સિજનની અછતને પગલે ઘણાના મોત થયા છે। તો પોતાના રાજ્ય મહારાષ્ટ્રમાં એક પણ મોત ઓક્સિજનની અછતને કારણે નથી થયું તેવું નિવેદન આપ્યું છે। સંસદમાં ચોમાસુ સત્ર કેન્દ્ર સરકાર એક રિપોર્ટ રજૂ કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં ઓક્સિજનની અછતને પગલે કોઈ મોત થયા નથી। બસ ત્યારથી સંસદ અને સંસદની બહાર ભારે રાજકીય નિવેદન સામે આવી રહ્યા છે। નોંધનીય છે કે સંજય રાઉત અગાઉ મોદી સરકાર સામે આ રિપોર્ટને પગલે એફઆઈઆર નોંધવામાં આવે તેવું નિવેદન આપ્યું હતું। પ્રિવિલેજ મોશન તો લોગ લા રહે ક્યોંકિ સબકો માલૂમ હૈ कि जो लिखित प्रश्न में जो जानकारी दी है उसमें तथ्य नहीं है, सबको मालूम है। मैं महाराष्ट्र की बात नहीं करता, महाराष्ट्र में ऑक्सीजन से कोई मौत नहीं हुई, ये सच है। लेकिन बहुत से राज्य इस प्रकार से मौत हुई है और ये ऑन रिकॉर्ड है, मीडिया में भी छपा है, ऑन रिकॉर्ड है, सरकारी दफ्तर में भी। तो इस प्रकार से सरकार की तरफ से बयान देने से पहले सोचना चाहिए था, लेकिन दे दिया। तो अब ऐसा है कि अपोजिशन वाले तो उसका आप। ઉત્તર પ્રદેશના શહેરી વિકાસ રાજ્યમંત્રી મહેશ ગુપ્તાએ ભીષ્મ પ્રતિજ્ઞા લેવાનું દાવો કર્યો છે। મંત્રીજીએ શપથ લીધી છે કે જ્યાં સુધી દેશમાં કોરોના રોગચાળો સમાપ્ત નહીં થાય ત્યાં સુધી તેઓ અન્નનો ત્યાગ કરશે। મંત્રી માત્ર એટલેથી જ નહીં અટક્યા, તેમણે દાવો કર્યો છે કે આજે તેમની તપસ્યાનું પરિણામ છે કે યુપી કોરોનાની બીજી લહેરને સંભાળી શક્યું છે। રાજ્ય કોરોનાની ત્રીજી લહેર સંભવિત લહેરને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ પ્રશાસન સંપૂર્ણ રીતે તૈયાર છે। બાળકો માટે અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે તથા તમામ જરૂરી મશીનરીઓ પણ લગાવવામાં આવી છે। અરે ભારત હી નહીં પૂરે વિશ્વ સે જબ તક નષ્ટ નહીં હો જાયેગા મેં અન્ન ગ્રહણ નહીં કરૂંગા। 26 અપ્રેલ સે મેં અન્ન ગ્રહણ નહીં કર રહા ઓર મુજે માલૂમ હૈ કે કોઈ ભી ત્યાગ તપસ્યા બેકાર નહીં જાતી। મેને પહેલે ભી 30 નવંબર 2008 કો યે ભીષમ પ્રતિજ્ઞા કી થી જબ તક મેરે ભારત સે आतंकवाद का खात्मा नहीं होगा मैं अन्न ग्रहण नहीं करूंगा। पर आज आप देखिए ईश्वर की कृपा से मैंने 6.25 साल अन्न ग्रहण नहीं किया और ये था जिस दिन मोदी जी का शपथ ग्रहण समारोह हुआ है उस दिन मैंने प्रसाद अन्न प्रसाद लिया था। और आज देखिए आतंकवाद खत्म, हमारे देश 376-35 से खत्म और बहुत भव्य सुंदर सब कार्य होने लगे। और मुझे पूर्ण विश्वास है ये जो है कोरोना नामक शत्रु हमारे प्यारे भारत नहीं पूरे विश्व से नष्ट होगा। કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીના નિવેદન પર હવે ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ રાકેશ ટિકેત પણ જવાબ આપ્યું છે। ટિકેતે લેખીને જવાબ આપ્યો કે ગુંડાઓ પાસે કશું જ નથી હોતું, પરંતુ ખેડૂતો પાસે પોતાની જમીન અને અનાજ છે એટલે અમે ગુંડા નહીં, ખેડૂત છીએ। નોંધનીય છે કે લેખી એક પ્રેસ કોન્ફરન્સમાં 26 જાન્યુઆરીની લાલ કિલ્લાની હિંસા પર ટિપ્પણી કરી હતી કે જેમણે તોફાન કર્યા છે તેઓ કિસાન નહીં, ગુંડા છે। હવે આ જ નિવેદન પર ખેડૂત લાલઘુમ જોવા મળી રહ્યા છે ત્યારે લેખીએ પોતાની ટિપ્પણી પર સ્પષ્ટતા આપવી પડી રહી છે। ભારત કિસાન યુનિયને લેખીના નિવેદન સામે નિંદા પ્રસ્તાવ પાસ કર્યો છે। હા, નિંદા પ્રસ્તાવ કર્યા મહિલા હૈ ક્યા નિંદા પ્રસ્તાવ કરે યહાં પર કરા કે જિસ તરહ કી બયાનબાજી કરતે હૈ ઉસકો નહીં કરના ચાહિએ। મવાલી નહીં કિસાન હૈ યે, દેશ કા અન્નદાતા હૈ। આગે કા પતા નહીં ભાઈ, અભી તો જબ તક પાર્લામેન્ટ ચલેગી જબ તક હમ લોગ યહાં પર આતે રહેંગે, आगे का आंदोलन वहाँ पे धरना चल ही रहा है हमारा। बातचीत कैसे शुरू? बातचीत तो भाई सरकार अगर चाहेगी तो बातचीत शुरू हो जाएगी, सरकार नहीं चाहेगी तो।
ड्रोन थी हमलो करवानी नवी मोटस ऑपरेंडी हवे आतंकवादियों अपनावी लीधी होय तेवुं लागी रह्युं छे। अगाउ जम्मू काश्मीर में श्रीनगर एरबेस पर करेला हुमला बाद हवे फरीथी एक ड्रोन हुमला ने सुरक्षा दळोए निष्फळ बनाव्यो छे। भारतीय सुरक्षा दळोए समय मोटी सफलता हाथ लाखी छे ज्यारे तेओए अखनूर सेक्टर में एक ड्रोन ने तोड़ी पाड्यो। जम्मू काश्मीर पुलिस तरफ थी करवामां आवेला फायरिंग बाद ड्रोन जमीन पर पटकाई गयो। ड्रोन थी पुलिसे 5 किलोग्राम आईईडी जप्त कर लीधुं छे। जम्मू काश्मीर में 27 जूने भारतीय वायुसेना स्टेशन में हुमला माटे ड्रोन नो उपयोग करवामां आव्यो हतो। त्यारबाद थी बॉर्डर पर सतत ड्रोन जोवा मळी रह्या छे। शुक्रवार नी सवारे अखनूर सेक्टर में ड्रोन उड़तू जोवा मळ्युं हतुं। त्यारबाद जम्मू काश्मीर पुलिस ना जवानोए फायरिंग कर्युं अने फायरिंग नी अंदर ड्रोन जमीन पर तूटी पड्युं हतुं। साल में तकरीबन 25 से 30 ड्रोन सॉर्टीज का सामान हमने जब्त किया है, चाहे वो मौके पे जब्त किया हो, चाहे वो ट्रांसपोर्टेशन के दौरान जब्त किया हो, और कई लोगों को इसमें गिरफ्तार भी किया गया है। इससे ये पता चला है इनकी जो पूछताछ के दौरान कि जैश और लश्कर ये दो तंजीमें हैं जो ड्रोन के जरिए वेपन्स और आईडीज गिरा रही हैं और उनकी कोशिश हमेशा ये रहती है। तो हाल समाचार में अत्यार बस आटलू ज। वधु समाचार माटे आप जोता रहो मंतव्य न्यूज अने साथे लॉग इन करी शको छो अमारी वेबसाइट www.mantavynews.com। नमस्कार।